नमस्कार वाली तथा विद्यार्थीओ, आज हूँ तमने निम्न कक्षा गुजराती में थ थी करी ने ब सुधी लगता शीखवाड़ीश। सौथी पहला आपणे अगाऊ आपणे क थी करी ने त सुधी तो शीखी गया छे। चलो हूँ तमने बोलावने मारी साथे तमे बोलजो। जो आने शू कहेवाय, क ख घ घ च छ ज ज ट ठ ड ढ ण અને તો અહીંયા સુધી તો આપણે બધાએ લખતા શીખી ગયા છીએ। આમાં જે આવે છે જોડકા, એ આપણે જોડકા જોડતા શીખી ગયા છીએ। હવે આગળ આપણે શું કરવાનું છે, આગળ આપણે થાળીના થથી લખતા શીખશું। જુઓ સૌથી પહેલાં શું છે, આપણે આગળ જેમ કર્વ લાઈનો અલગ અલગ શીખ્યા હતા ને, એ જ રીતે શું કરવાનું છે, તમે આ રીતે આમ ગોળ કરવાનો। જુઓ આ ગોળ કર્યો છે, પછી આ રીતે આમ લાઈન કરવાની, અને પછી અહીંયાને આમ સીધી લીટી કરવાની। બની ગયો થાળીનો થ। હવે શું છે, દડાનો દ, તો કઈ રીતે કરશું, આ રીતે અર્ધગોળ કરશું, પછી અહીંયાથી અહીંયાથી બીજો આમ અર્ધગોળ આમ કરશું, એટલે બની જશે દડાનો દ। પછી શું છે, ધ ધજાનો ધ, દડાની જેમ જ ધજાનો ધ થશે। જુઓ સૌથી પહેલાં આ રીતે અર્ધગોળ કરીશું, પછી આ રીતે બીજો અર્ધગોળ કરીશું, અને પછી અડધેથી સીધી લીટી કરીશું આ રીતે, એટલે બની જશે ધજાનો દ। એના પછી શું છે, ન નગારાનો ન। જુઓ કઈ રીતે કરશું, પહેલાં આમ ગોળ કરશું, પછી આમ આડી લીટી કરશું, અને પછી ઊભી લીટી કરશું, એટલે બની જશે ન નગારાનો ન। એના પછી શું છે, પતંગનો પ, આપણે તમને ખબર હોય તો ચોપડીમાં આગળ પાંદડાનો આકાર હતો, એવી જ રીતે આમ સીધો પાંદડાનો આ રીતે આકાર કરવાનો, અને પછી સીધી લીટી કરવાની, એટલે બની જશે પ પતંગનો પ। એના પછી શું છે, ફાનેસનો ફ, ફાનેસનો ફ તો સાવ સહેલો છે, કલમનો ક કરશો અને પછી આ રીતે વણાક કરશો એટલે બની જશે। જો આ રીતે સૌથી પહેલાં કલમનો ક, તો બધાને સરસ મજાનો આવડતો હશે। આ રીતે પહેલાં કલમનો ક કરવાનો, પછી અહીંયાથી આ રીતે આમ પાંદડાના આકારની ગોલાઈ કરવાની, એટલે બની જશે ફ ફાનેસનો ફ, અહીંયા એક આડી લીટી કરવાની। હવે શું છે, બ બકરીનો બ। જુઓ આ રીતે પહેલાં અર્ધગોળ કરવાનો, પછી અહીંયાથી એક નાનું શૂન્ય કરવાનું, આ રીતે આને જ લઈ અને નાનું શૂન્ય કરવાનું, અને આમ ઊભી લીટી કરવાની, એટલે બની જશે બ બકરીનો બ। જુઓ સૌથી પહેલાં શીખાડીશ તમને થાળીનો થ, ફરીથી જોઈ લો બધા અહીંયા, આ રીતે આમ પછી ઊભી લીટી। હવે દડાનો દ એટલે આ રીતે એક અર્ધગોળ, એમાંથી જ બીજો અર્ધગોળ, એટલે બની જશે દડાનો દ। એના પછી શું છે, ધજાનો ધ, તો આ રીતે એક અર્ધગોળ, પછી અહીંયાથી જ એક બીજો અર્ધગોળ, અને બનશે આ રીતે નીચે લીટી કરી, એટલે ધજાનો ધ। એના પછી શું છે, ન નગારાનો ન, તો આ રીતે ગોળ કરશું, પછી આમ લીટો, અને પછી ઊભી લીટી કરશું, એટલે બની જશે ન નગારાનો ન। પછી પતંગનો પ, તો આ રીતે આમ ગોલાઈ કરશું, પછી આમ ઊભી લીટી કરશું, એટલે બની જશે પ પતંગનો પ। પછી શું છે, ફાનેસનો ફ, તો આ રીતે ક કલમનો ક કરશું, પછી અહીંયાથી આમ ગોલાઈ કરશું, અને વચ્ચે આમ લીટો કરશું, એટલે બની જશે ફ ફાનેસનો ફ। એના પછી બ બકરીનો બ, તો આ રીતે અર્ધગોળ કરશું, પછી અહીંયાથી આમ નાનો એક શૂન્ય કરશું, અને ઊભી લીટી કરશું, એટલે બની જશે બ। આ રીતે તમારે થાળી, દડો, ધજા, નગારું, પતંગ, ફાનેસ અને બકરી ઘરે મમ્મી પાસે લખવાના છે। નમસ્કાર।